दोस्तों तमे YouTube पर के पछि बीजा सोशल मीडिया पर घणा बधा वीडियो ने जोया हशे, जेम के कोई माता पर, पिता पर, दीकरी पर, भाई बहन पर के पछि अनाथ लोको पर। परंतु आज हूँ एक एवी व्यक्ति पर वीडियो लेने तमारी समक्ष आव्यो छु, ए छे पत्नी। आ विषय पर तमे बहुज ओछा वीडियो ने जोया हशे। दोस्तों जिंदगी मां-बाप नी भेट छे, शिक्षण शिक्षक नी भेट छे, परंतु पत्नी ए तो ईश्वर नी भेट छे। दोस्तों पत्नी ए शू छे, कौन छे पत्नी? पत्नी एक परिवार नो अभिन्न अंग छे, एक पति नी अर्धांगनी छे। पत्नी तो ए दीकरी छे, मां पण छे, अने पति माटे एक सारामां सारी मित्र पण छे। पत्नी सवारथी लईने सांज सुधी घरना दरेक कामो करे छे, के पछी घरमां कोई बीमार होय के नानुं बाळक होय तो ए मोड़ी रात्रे पण एनी काळजी ले छे, सतत चिंता करे छे, अने पोताना करता बीजानी वधारे सार संभाळ राखे छे। एक निष्काम भावथी सदाने माटे काम करे छे, ए सतत सेवा करे छे। एनी सामे पत्नीने शुं मळे छे? क्यारेक तो ना बोलवाना शब्दो, तो क्यारेक लोको मेणा मारे छे, साचुं खोटुं संभळावे छे, अने जो क्यारे पण कोई काम के रसोईमां कोई खामी रही गई होय तो वात ज जवा दो। परंतु जे लोको आ बधुं बोले छे के पछी आवुं वर्तन करे छे, ए लोकोने मारे कहेवुं छे के एवा लोकोए अठवाडियामां के पछी महिनामां एकवार एवुं काम तो करी जोजो, त्यारे खबर पड़शे के केवी रीते पत्नी घरना कामोने पूरा करे छे। અને અત્યારના મોડર્ન જમાનામાં ઘણી બધી જગ્યાએ, ગામડું હોય કે પછી શહેર, કેટલાક પરિવારમાં પત્નીને હજુ પણ નોકર સમજે છે, એની સાથે કામવાળી હોય એવું વર્તન કરવામાં આવે છે, એને એક પરિવારનો હિસ્સો કે પછી માણસ ગણવામાં જ નથી આવતી। શા માટે આવું? એક દીકરી જ્યારે એના પિતાના ઘરે હોય છે ત્યારે એ લાડ ગોડથી જીવે છે, પણ જ્યારે પત્ની એ જ ઘરમાં ઘણા બધા અવરોધોનો સામનો કરે છે। કેમ આવું? જ્યારે તમે જ પત્નીને ઘરની લક્ષ્મી કહો છો તો શા માટે આવો ભેદભાવ પત્નીઓ સાથે કરવામાં આવે છે? બધાને ખબર છે કે એક દિવસ એ પણ કોઈની પત્ની હશે, કાં તો એની જ બહેન કે દીકરી બીજાની પત્ની હશે। દોસ્તો જ્યારે પણ તમે પત્નીને જુઓ છો ત્યારે એને એક પત્ની પૂરતી ના ગણો, એક બહેન છે, દીકરી છે, એ કોઈની માતા પણ છે। અંતમાં એક વાત કહેવા માંગીશ કે પત્ની કોઈ મજાકનું સાધન નથી, એ તો સહનશીલતાનું દર્પણ છે। પત્ની લાગણી, સ્નેહ અને પ્રેમનો દરિયો છે, એ બધા જ અપમાનોને પોતાનામાં સમાવી લે છે અને હંમેશ માટે એ હસતી રહે છે। તો એને પ્રેમ કરો, એને માણો, એની સાથે એવી રીતે જીવો કે તમે પણ એક આદર્શ પતિ પત્ની બની શકો, લોકો તમને પણ આદર્શ માને। મિત્રો એ વાત ના ભૂલતા કે આજે પણ ઘણા બધા પરિવારમાં પત્નીને એક દીકરી સમાન જ ગણવામાં આવે છે, એને એ બધા જ હક આપવામાં આવે છે જે એક દીકરીને આપવામાં આવતા હોય છે। તો એવા આદર્શ પરિવારને નિકુંજ સાવવાના અંતરથી કોટી કોટી વંદન।